સુરતના વેસુ અથરણ વિસ્તારમાં આવેલી સેન્ટ થોમસ સ્કૂલ પાસેના તળાવમાં બે યુવકો ડૂબી ગયા હતા આ અંગે ફાયર બ્રિગેડ અને 108 ને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ અને સ્થાનિકોએ એક યુવકને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો હતો બાદમાં બીજાની શોધખોળ હાથ ધરતા મળી આવ્યો હતો બંને યુવકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા સિવિલ હોસ્પિટલમાં ઓરક થયેલા એક મૃતકનું નામ કિશન આપતે પાંડેસરાના કર્મયોગી સોસાયટી 3 માં રહેતો હોવાનું અને ધોરણ 10 નો વિદ્યાર્થી હોવાનું સામે આવ્યું છે શાળાએથી કિશન બારોબાર ફરવા નીકળી ગયો હતો કિશનના પરિવારમાં તેના પિતાનું મોત થયા બાદ મોટાભાઈ અને માતા ઘર ચલાવે છે અને પરિવારમાં એક નાની બહેન પણ છે જે કિશનના મોત બાદ શોકમાં ગરકાવ થઈ ગયા છે અલથાણના તરાવમાં નાહવા પડેલા કિશનનો પગ લપસ્યો અને રાહુલ તેનો હાથ પકડવા માટે ગયો હતો આ દરમિયાન બંને તરાવમાં ડૂબી ગયા હતા મૂર યુપી બનારસના વતની અને પાંદેસરાની હરિઓમ સોસાયટીમાં રહેતા રામ અવતાર યાદવના ચાર દીકરામાંથી સૌથી નાનો રાહુલ હતો રાહુલ કિશન અને અન્ય બે એમ કુલ ચાર વિદ્યાર્થીઓ સ્કૂલેથી બારોબાર ફરવા માટે નીકળી ગયા હતા તમામ વિદ્યાર્થીઓ પાંડેસરાની નંદન સ્કૂલમાં અભ્યાસ કરતા હતા કેમેરામેન કમલે સોની સાથે સોનલ ટોપીવાલા દિવ્યાંગ ન્યૂઝ સુરત